द्विघात समीकरण। आपने एक चल सुरेख समीकरण नो अभ्यास करी गया छे। एक चल सुरेख समीकरण नो प्रमाणित स्वरूप ए एक्स वत्ता बी बराबर शून्य, ए इज नॉट इक्वल टू शून्य, ए बी बिलोंग्स टू आर छे। आ प्रकारना समीकरणों नो उपयोग करी आपने केटलाक व्यवहारिक प्रश्नों अने कोयडाओ पण उकेल्या छे। सुरेख समीकरण वडे उकेली न शकाय तेवा घणा प्रश्नों व्यवहारमां उद्भवे छे। दाखला तरीके एक लंबचोरस ओरडानी लंबाई तेनी पहोळाई करता 4 मीटर वधु छे। जो ओरडानुं क्षेत्रफळ 60 चोरस मीटर होय तो ओरडानी लंबाई अने पहोळाई केटली होय? धारो के लंबचोरसनी पहोळाई x मीटर छे, माटे तेनी लंबाई कौंसमां x वत्ता 4 मीटर थाय। लंबचोरसनुं क्षेत्रफळ बराबर लंबाई गुण्या पहोळाई बराबर x गुण्या कौंसमां x वत्ता 4 बराबर x नो वर्ग वत्ता 4x, माटे 60 बराबर x नो वर्ग वत्ता 4x, माटे x नो वर्ग वत्ता 4x ओछा 60 बराबर 0 थाय, जे सुरेख समीकरण नथी। अहीं समीकरण x नो वर्ग वत्ता 4x ओछा 60 बराबर 0 मां x नी 2 घात धरावतुं पद छे। एटले के जो बहुपदीय समीकरण मां बहुपदीनी घात 2 होय तो तेवा समीकरण ने द्विघात समीकरण कहे छे। एवुं मानवामां आवे छे के बेबीलोन वासीओ आवा प्रकारना प्रश्नोथी परिचित हता। युक्लिडे पण आवा समीकरणोना उकेल माटेनी रीतनो उल्लेख कर्यो छे। हिंदु संस्कृतिमां ब्रह्मगुप्ते द्विघात समीकरणने उकेलवा माटेनी रीतो आपेली छे। श्रीधर आचार्ये द्विघात समीकरणना उकेलनी व्यापक रीत आपी छे। अल ख्वारिज्मी ईस्वीसन पूर्वे 800 वर्ष भारतनी मुलाकाते आव्या अने भारतीय गणितनो अभ्यास कर्यो। तेमणे आ ज्ञान अत्यारे आपणे जेने मध्य पूर्व कहीए छीए ते विस्तारमां प्रचलित कर्यो। हवे आपणे द्विघात समीकरण अने आवा समीकरणोना उकेल माटेनी विविध रीतो विशे समझीए। द्विघात समीकरण अने तेनो उकेल। जो px बराबर ax नो वर्ग वत्ता bx वत्ता c, a is not equal to 0, a, b, c belongs to R, तो समीकरण px बराबर 0 एटले के ax नो वर्ग वत्ता bx वत्ता c बराबर 0 ने चल x मां द्विघात समीकरण कहेवामां आवे छे। जो बहुपदी px बराबर ax नो वर्ग वत्ता bx वत्ता c, a is not equal to 0, a, b, c belongs to R ના શૂન્યો અસ્તિત્વ ધરાવે તો તેમને દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, a is not equal to 0, a, b, c belongs to R ના ઉકેલ કહેવામાં આવે છે। દ્વિઘાત સમીકરણના ઉકેલોને તે સમીકરણના બીજ પણ કહેવામાં આવે છે। ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, a is not equal to 0, a, b, c belongs to R ને વ્યાપક દ્વિઘાત સમીકરણ અથવા દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે છે। નોંધ, કોઈપણ દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોઈ શકે, તેથી કોઈપણ દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ 2 ઉકેલ અથવા 2 બીજ હોઈ શકે। અવયવીકરણ દ્વારા દ્વિઘાત સમીકરણનો ઉકેલ। બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c, a is not equal to 0, a, b, c belongs to R ના અવયવો મેળવી સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના ઉકેલ મેળવવાની રીતને અવયવીકરણ દ્વારા દ્વિઘાત સમીકરણના ઉકેલની રીત કહેવામાં આવે છે। દાખલા તરીકે x નો વર્ગ ઓછા 3x વત્તા 2 બરાબર 0 સમીકરણનો વિચાર કરીએ। આપણે જાણીએ છીએ કે x નો વર્ગ ઓછા 3x વત્તા 2 બરાબર x નો વર્ગ ઓછા x ઓછા 2x વત્તા 2 બરાબર x કૌંસમાં x ઓછા 1 ઓછા 2 કૌંસમાં x ઓછા 1 બરાબર
કૌંસમાં એક્સ ઓછા એક કૌંસમાં એક્સ ઓછા બે માટે દ્વિઘાત સમીકરણ એક્સ નો વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા બે બરાબર શૂન્ય ને કૌંસમાં એક્સ ઓછા એક કૌંસમાં એક્સ ઓછા બે બરાબર શૂન્ય સ્વરૂપે લખી શકાય. ગાણિતિક સ્વરૂપમાં જો એ બી બિલોંગ્સ ટુ આર, એ બી બરાબર શૂન્ય, તો અને તો જ એ બરાબર શૂન્ય અથવા બી બરાબર શૂન્ય અથવા એ અને બી બંને શૂન્ય હોય. માટે એક્સ ઓછા એક બરાબર શૂન્ય અથવા એક્સ ઓછા બે બરાબર શૂન્ય. માટે એક્સ બરાબર એક અથવા એક્સ બરાબર બે. આમ એક્સ બરાબર એક અને એક્સ બરાબર બે એ આપેલા સમીકરણના બે ઉકેલો છે. બે એક્સ કૌંસમાં ત્રણ એક્સ ઓછા પાંચ વત્તા એક બરાબર ત્રણ એક્સ કૌંસમાં બે એક્સ વત્તા પાંચ વત્તા ત્રણ. માટે છ એક્સ નો વર્ગ ઓછા દસ એક્સ વત્તા એક બરાબર છ એક્સ નો વર્ગ વત્તા પંદર એક્સ વત્તા ત્રણ. માટે છ એક્સ નો વર્ગ ઓછા છ એક્સ નો વર્ગ ઓછા દસ એક્સ ઓછા પંદર એક્સ વત્તા એક ઓછા ત્રણ બરાબર શૂન્ય. માટે ઋણ પચીસ એક્સ ઓછા બે બરાબર શૂન્ય. માટે ઋણ કૌંસમાં ઋણ પચીસ એક્સ ઋણ બે બરાબર શૂન્ય. કારણ કે બંને બાજુ ઋણ વડે ગુણતા માટે પચીસ એક્સ વત્તા બે બરાબર શૂન્ય. સમીકરણ પચીસ એક્સ વત્તા બે બરાબર શૂન્ય એટલે કે શૂન્ય એક્સ નો વર્ગ વત્તા પચીસ એક્સ વત્તા બે બરાબર શૂન્ય ને એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર શૂન્ય સાથે સરખાવતા એ બરાબર શૂન્ય, બી બરાબર પચીસ, સી બરાબર બે મળે. અહીં એ બરાબર શૂન્ય હોવાથી અને પચીસ એક્સ વત્તા બે એ દ્વિઘાત બહુપદી નથી માટે પચીસ એક્સ વત્તા બે બરાબર શૂન્ય એટલે કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. કારણ કે દ્વિઘાત સમીકરણ માટે એ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય હોવું જરૂરી છે. એક્સ ઓછા એક છેદમાં એક્સ વત્તા એક ઓછા એક્સ વત્તા એક છેદમાં એક્સ ઓછા એક બરાબર બે ના છેદમાં ત્રણ. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એક લસા અ બરાબર ત્રણ કૌંસમાં એક્સ વત્તા એક કૌંસમાં એક્સ ઓછા એક. દરેક પદને ત્રણ કૌંસમાં એક્સ વત્તા એક કૌંસમાં એક્સ ઓછા એક વડે ગુણતા માટે ત્રણ કૌંસમાં એક્સ વત્તા એક કૌંસમાં એક્સ ઓછા એક ગુણ્યા એક્સ ઓછા એક છેદમાં એક્સ વત્તા એક ઓછા ત્રણ કૌંસમાં એક્સ વત્તા એક કૌંસમાં એક્સ ઓછા એક ગુણ્યા એક્સ વત્તા એક છેદમાં એક્સ ઓછા એક બરાબર બે તૃતીયાંશ ગુણ્યા ત્રણ કૌંસમાં એક્સ વત્તા એક કૌંસમાં એક્સ ઓછા એક. માટે ત્રણ કૌંસમાં એક્સ ઓછા એક આખાનો વર્ગ ઓછા ત્રણ કૌંસમાં એક્સ વત્તા એક આખાનો વર્ગ બરાબર બે કૌંસમાં એક્સનો વર્ગ ઓછા એક. માટે ત્રણ કૌંસમાં એક્સનો વર્ગ ઓછા બે એક્સ વત્તા એક ઓછા ત્રણ કૌંસમાં એક્સનો વર્ગ વત્તા બે એક્સ વત્તા એક બરાબર બે એક્સનો વર્ગ ઓછા બે. માટે ત્રણ એક્સનો વર્ગ ઓછા છ એક્સ વત્તા ત્રણ ઓછા ત્રણ એક્સનો વર્ગ ઓછા છ એક્સ ઓછા ત્રણ બરાબર બે એક્સનો વર્ગ ઓછા બે. માટે ઋણ બાર એક્સ બરાબર બે એક્સનો વર્ગ ઓછા બે. માટે બે એક્સનો વર્ગ ઓછા બે વત્તા બાર એક્સ બરાબર શૂન્ય. માટે બે કૌંસમાં એક્સનો વર્ગ ઓછા એક વત્તા છ એક્સ બરાબર શૂન્ય. માટે એક્સનો વર્ગ વત્તા છ એક્સ ઓછા એક બરાબર શૂન્ય. કારણ કે બે ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય. સમીકરણ એક્સનો વર્ગ વત્તા છ એક્સ ઓછા એક બરાબર શૂન્ય ને એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર શૂન્ય સાથે સરખાવતા એ બરાબર એક, બી બરાબર છ, સી બરાબર ઋણ એક મળે. અહીં એ બરાબર એક ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય અને એ બી સી બિલોંગ્સ ટુ આર છે. તથા એક્સનો વર્ગ વત્તા છ એક્સ ઓછા એક એ દ્વિઘાત બહુપદી છે. માટે એક્સનો વર્ગ વત્તા છ એક્સ ઓછા એક બરાબર શૂન્ય એટલે કે એક્સ ઓછા એક છેદમાં એક્સ વત્તા એક
ઓછા એક્સ વત્તા એક છેદમાં એક્સ ઓછા એક બરાબર બે ના છેદમાં ત્રણ એ દ્વિઘાત સમીકરણ છે. જો સમીકરણ એક્સ નો વર્ગ વત્તા ત્રણ કૌંસમાં કે વત્તા બે એક્સ ઓછા નવ બરાબર શૂન્યનું એક બીજ ઋણ ત્રણ હોય તો કે મેળવો. અહીં એક્સ નો વર્ગ વત્તા ત્રણ કૌંસમાં કે વત્તા બે એક્સ ઓછા નવ બરાબર શૂન્યનું એક જ બીજ ઋણ ત્રણ છે. માટે આપેલ સમીકરણમાં એક્સ બરાબર ઋણ ત્રણ મૂકતા કૌંસમાં ઋણ ત્રણ આખાનો વર્ગ વત્તા ત્રણ કૌંસમાં કે વત્તા બે કૌંસમાં ઋણ ત્રણ ઓછા નવ બરાબર શૂન્ય. માટે નવ ઓછા નવ કૌંસમાં કે વત્તા બે ઓછા નવ બરાબર શૂન્ય. માટે નવ ઓછા નવ કે ઓછા અઢાર ઓછા નવ બરાબર શૂન્ય. માટે ઋણ નવ કે બરાબર અઢાર. માટે કે બરાબર ઋણ અઢાર છેદમાં નવ. માટે કે બરાબર ઋણ બે. અવયવીકરણની રીતથી સમીકરણો ઉકેલો. કૌંસમાં એક્સ ઓછા સાત આખાનો વર્ગ ઓછા સોળ બરાબર શૂન્ય. માટે કૌંસમાં એક્સ ઓછા સાત આખાનો વર્ગ ઓછા કૌંસમાં ચાર આખાનો વર્ગ બરાબર શૂન્ય. માટે કૌંસમાં એક્સ ઓછા સાત વત્તા ચાર કૌંસમાં એક્સ ઓછા સાત ઓછા ચાર બરાબર શૂન્ય. માટે કૌંસમાં એક્સ ઓછા ત્રણ કૌંસમાં એક્સ ઓછા અગિયાર બરાબર શૂન્ય. માટે એક્સ ઓછા ત્રણ બરાબર શૂન્ય અથવા એક્સ ઓછા અગિયાર બરાબર શૂન્ય. માટે એક્સ બરાબર ત્રણ અથવા એક્સ બરાબર અગિયાર. આમ આપેલ સમીકરણના બીજ ત્રણ અને અગિયાર છે. બે એક્સ નો વર્ગ વત્તા વર્ગમૂળમાં છ એક્સ ઓછા છ બરાબર શૂન્ય. વર્ગમૂળમાં છ ગુણ્યા વર્ગમૂળમાં છ બરાબર છ થાય. બાર બે વર્ગમૂળમાં છ વર્ગમૂળમાં છ. માટે બે એક્સ નો વર્ગ વત્તા બે વર્ગમૂળમાં છ એક્સ ઓછા વર્ગમૂળમાં છ એક્સ ઓછા છ બરાબર શૂન્ય. માટે બે એક્સ કૌંસમાં એક્સ વત્તા વર્ગમૂળમાં છ ઓછા વર્ગમૂળમાં છ કૌંસમાં એક્સ વત્તા વર્ગમૂળમાં છ બરાબર શૂન્ય. માટે કૌંસમાં એક્સ વત્તા વર્ગમૂળમાં છ કૌંસમાં બે એક્સ ઓછા વર્ગમૂળમાં છ બરાબર શૂન્ય. માટે એક્સ વત્તા વર્ગમૂળમાં છ બરાબર શૂન્ય અથવા બે એક્સ ઓછા વર્ગમૂળમાં છ બરાબર શૂન્ય. માટે એક્સ બરાબર ઋણ વર્ગમૂળમાં છ અથવા બે એક્સ બરાબર વર્ગમૂળમાં છ. માટે એક્સ બરાબર વર્ગમૂળમાં છ છેદમાં બે. આમ આપેલ સમીકરણના બીજ ઋણ વર્ગમૂળમાં છ અને વર્ગમૂળમાં છ છેદમાં બે છે. બે એક્સ વત્તા ત્રણ છેદમાં બે એક્સ ઓછા ત્રણ વત્તા બે એક્સ ઓછા ત્રણ છેદમાં બે એક્સ વત્તા ત્રણ બરાબર સત્તર છેદમાં ચાર. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ત્રણના છેદમાં બે. લસા અ બરાબર ચાર કૌંસમાં બે એક્સ ઓછા ત્રણ કૌંસમાં બે એક્સ વત્તા ત્રણ. દરેક પદને ચાર કૌંસમાં બે એક્સ ઓછા ત્રણ કૌંસમાં બે એક્સ વત્તા ત્રણ વડે ગુણતા. માટે ચાર કૌંસમાં બે એક્સ વત્તા ત્રણ આખાનો વર્ગ વત્તા ચાર કૌંસમાં બે એક્સ ઓછા ત્રણ આખાનો વર્ગ બરાબર સત્તર કૌંસમાં બે એક્સ ઓછા ત્રણ કૌંસમાં બે એક્સ વત્તા ત્રણ. માટે ચાર કૌંસમાં ચાર એક્સ નો વર્ગ વત્તા બાર એક્સ વત્તા નવ વત્તા ચાર કૌંસમાં ચાર એક્સ નો વર્ગ ઓછા બાર એક્સ વત્તા નવ બરાબર સત્તર કૌંસમાં ચાર એક્સ નો વર્ગ ઓછા નવ. માટે સોળ એક્સ નો વર્ગ વત્તા અડતાળીસ એક્સ વત્તા છત્રીસ વત્તા સોળ એક્સ નો વર્ગ ઓછા અડતાળીસ એક્સ વત્તા છત્રીસ બરાબર અડસઠ એક્સ નો વર્ગ ઓછા એકસો ત્રેપન. માટે બત્રીસ એક્સ નો વર્ગ વત્તા બોતેર બરાબર અડસઠ એક્સ નો વર્ગ ઓછા એકસો ત્રેપન. માટે અડસઠ એક્સ નો વર્ગ ઓછા બત્રીસ એક્સ નો વર્ગ ઓછા બોતેર ઓછા એકસો ત્રેપન બરાબર શૂન્ય. માટે છત્રીસ એક્સ નો વર્ગ ઓછા બસો પચીસ બરાબર શૂન્ય. માટે નવ કૌંસમાં ચાર એક્સ નો વર્ગ ઓછા પચીસ બરાબર શૂન્ય. માટે ચાર એક્સ નો વર્ગ
ઓછા 25 બરાબર 0 કૌંસમાં કારણ કે 9 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે કૌંસમાં 2x આખાનો વર્ગ ઓછા કૌંસમાં 5 આખાનો વર્ગ બરાબર 0 માટે કૌંસમાં 2x વત્તા 5 કૌંસમાં 2x ઓછા 5 બરાબર 0 માટે 2x વત્તા 5 બરાબર 0 અથવા 2x ઓછા 5 બરાબર 0 માટે 2x બરાબર ઋણ 5 અથવા 2x બરાબર 5 માટે x બરાબર ઋણ 5/2 અથવા x બરાબર 5/2 આમ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ ઋણ 5/2 અને 5/2 છે આપેલ સમીકરણના બીજ મેળવો પ્રત્યેક સમીકરણનો વર્ગમૂળમાં 2x² વત્તા વર્ગમૂળમાં 3 કૌંસમાં 1 ઓછા 2 વર્ગમૂળમાં 2x ઓછા 6 બરાબર 0 માટે વર્ગમૂળમાં 2x² વત્તા વર્ગમૂળમાં 3x ઓછા 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3x ઓછા કૌંસમાં 2 ગુણ્યા 3 બરાબર 0 માટે વર્ગમૂળમાં 2x² વત્તા વર્ગમૂળમાં 3x ઓછા 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3x ઓછા 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 બરાબર 0 માટે x કૌંસમાં વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3 ઓછા 2 વર્ગમૂળમાં 3 કૌંસમાં વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 0 માટે કૌંસમાં વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3 કૌંસમાં x ઓછા 2 વર્ગમૂળમાં 3 બરાબર 0 માટે વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 0 અથવા x ઓછા 2 વર્ગમૂળમાં 3 બરાબર 0 માટે વર્ગમૂળમાં 2x બરાબર ઋણ વર્ગમૂળમાં 3 અથવા x બરાબર 2 વર્ગમૂળમાં 3 માટે x બરાબર ઋણ વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 2 અથવા x બરાબર 2 વર્ગમૂળમાં 3 માટે આપેલ સમીકરણના બીજ વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 2 અને 2 વર્ગમૂળમાં 3 છે આમ આપેલ સમીકરણનો ઉકેલ ગણ છગડીયા કૌંસમાં ઋણ વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 2 2 વર્ગમૂળમાં 3 છે આપણે જાણીએ છીએ કે કૌંસમાં ax વત્તા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ x નો વર્ગ વત્તા 2abx વત્તા b નો વર્ગ અહીં પ્રથમ પદ બરાબર a નો વર્ગ x નો વર્ગ મધ્યમ પદ બરાબર 2abx અને તૃતીય અંતિમ પદ બરાબર b નો વર્ગ લઈશું આ બાબતનો ઉપયોગ કરીને નીચેના સૂત્રો ઉકેલ માટે વાપરી શકાય મધ્યમ પદ બરાબર પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા તૃતીય પદ પ્રથમ પદ બરાબર કૌંસમાં મધ્યમ પદ આખાનો વર્ગ છેદમાં 4 ગુણ્યા અંતિમ તૃતીય પદ બરાબર કૌંસમાં મધ્યમ પદ આખાનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ પ્રથમ પદને ટૂંકમાં પ્રપ મધ્યમ પદને મપ અને તૃતીય પદને તૃપ લખાય છે હવે આ રીતના કેટલાક ઉદાહરણ સમજીએ પૂર્ણ વર્ગની રીતે આપેલા સમીકરણો ઉકેલો 9x નો વર્ગ વત્તા 6x ઓછા 35 બરાબર 0 તૃતીય પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ બરાબર કૌંસમાં 6x આખાનો વર્ગ છેદમાં 4 ગુણ્યા 9x નો વર્ગ બરાબર 36x નો વર્ગ છેદમાં 36x નો વર્ગ બરાબર 1 માટે 9x નો વર્ગ વત્તા 6x વત્તા 1 ઓછા 35 ઓછા 1 બરાબર 0 માટે 9x નો વર્ગ વત્તા 6x વત્તા 1 ઓછા 36 બરાબર 0 માટે કૌંસમાં 3x વત્તા 1 આખાનો વર્ગ ઓછા કૌંસમાં 6 આખાનો વર્ગ બરાબર 0 માટે કૌંસમાં 3x વત્તા 1 વત્તા 6 કૌંસમાં 3x વત્તા 1 ઓછા 6 બરાબર 0 માટે કૌંસમાં 3x વત્તા 7 કૌંસમાં 3x ઓછા 5 બરાબર 0 માટે 3x વત્તા 7 બરાબર 0 અથવા 3x ઓછા 5 બરાબર 0 માટે
3x बराबर ऋण 7 अथवा 3x बराबर 5 માટે x બરાબર ઋણ 7ના છેદમાં 3 અથવા x બરાબર 5ના છેદમાં 3 આમ આપેલ સમીકરણના ઉકેલ ઋણ 7ના છેદમાં 3 અને 5ના છેદમાં 3 છે x નો વર્ગ વત્તા 2x વત્તા 5 બરાબર 0 માટે x નો વર્ગ વત્તા 2x વત્તા 1 વત્તા 4 બરાબર 0 માટે કૌંસમાં x વત્તા 1 આખાનો વર્ગ વત્તા 4 બરાબર 0 હવે કૌંસમાં x વત્તા 1 આખાનો વર્ગ એ વાસ્તવિક સંખ્યાનો વર્ગ હોવાથી અંડરૂન વાસ્તવિક સંખ્યા છે અને 4 પણ ધન વાસ્તવિક સંખ્યા છે માટે તેમનો સરવાળો કૌંસમાં x વત્તા 1 નો વર્ગ વત્તા 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય આમ આપેલ સમીકરણને કોઈ વાસ્તવિક ઉકેલ નથી નોંધ બીજી રીતે જોઈએ તો કૌંસમાં x વત્તા 1 આખાનો વર્ગ વત્તા 4 બરાબર 0 માટે કૌંસમાં x વત્તા 1 આખાનો વર્ગ બરાબર ઋણ 4 થાય ડાબી બાજુએ વાસ્તવિક સંખ્યાનો વર્ગ છે જે કદી ઋણ ન થાય 3x નો વર્ગ વત્તા 7x ઓછા 20 બરાબર 0 માટે 12 કૌંસમાં 3x નો વર્ગ વત્તા 7x ઓછા 20 બરાબર 12 કૌંસમાં 0 બંને બાજુ 12 વડે ગુણતા માટે 36x નો વર્ગ વત્તા 84x ઓછા 240 બરાબર 0 તૃતીય પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ બરાબર કૌંસમાં 84x આખાનો વર્ગ છેદમાં 4 ગુણ્યા 36x નો વર્ગ બરાબર 84x ગુણ્યા 84x છેદમાં 4 ગુણ્યા 36x ગુણ્યા x બરાબર 49 માટે 36x નો વર્ગ વત્તા 84x વત્તા 49 ઓછા 49 ઓછા 240 બરાબર 0 માટે 36x નો વર્ગ વત્તા 84x વત્તા 49 ઓછા 289 બરાબર 0 માટે કૌંસમાં 6x વત્તા 7 આખાનો વર્ગ ઓછા કૌંસમાં 17 આખાનો વર્ગ બરાબર 0 માટે કૌંસમાં 6x વત્તા 7 વત્તા 17 કૌંસમાં 6x વત્તા 7 ઓછા 17 બરાબર 0 માટે કૌંસમાં 6x વત્તા 24 કૌંસમાં 6x ઓછા 10 બરાબર 0 માટે 6x વત્તા 24 બરાબર 0 અથવા 6x ઓછા 10 બરાબર 0 માટે 6x બરાબર ઋણ 24 અથવા 6x બરાબર 10 માટે x બરાબર ઋણ 24 છેદમાં 6 અથવા x બરાબર 10 છેદમાં 6 માટે x બરાબર ઋણ 4 અથવા x બરાબર 5 છેદમાં 3 આમ આપેલ સમીકરણના ઉકેલ ઋણ 4 અને 5 છેદમાં 3 છે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 a b c બિલોંગ્સ ટુ r નો ઉકેલ વ્યાપક સૂત્ર પૂર્ણ વર્ગ બનાવી સમીકરણ ઉકેલવાની રીત આપણને પ્રમાણિત દ્વિઘાત સમીકરણના ઉકેલના વ્યાપક સૂત્ર તરફ દોરી જાય છે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 a b c બિલોંગ્સ ટુ r છે હવે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 બંને બાજુ 4a વડે ગુણતા માટે 4a કૌંસમાં ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 4a કૌંસમાં 0 માટે 4a નો વર્ગ x નો વર્ગ વત્તા 4abx વત્તા 4ac બરાબર 0 તૃતીય પદ બરાબર કૌંસમાં મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ બરાબર કૌંસમાં 4abx આખાનો વર્ગ છેદમાં 4 ગુણ્યા 4a નો વર્ગ x નો વર્ગ બરાબર 16a નો વર્ગ b નો વર્ગ x નો વર્ગ છેદમાં 16 a નો વર્ગ x નો વર્ગ બરાબર b નો વર્ગ માટે 4 a નો વર્ગ x નો વર્ગ વત્તા 4 abx વત્તા b નો વર્ગ
ઓછા બીનો વર્ગ વત્તા ચાર એસી બરાબર શૂન્ય માટે ચાર એનો વર્ગ એક્સનો વર્ગ વત્તા ચાર એ બી એક્સ વત્તા બીનો વર્ગ બરાબર બીનો વર્ગ ઓછા ચાર એસી માટે કૌંસમાં બે એ એક્સ વત્તા બીનો વર્ગ બરાબર બીનો વર્ગ ઓછા ચાર એસી સમીકરણ એક સમીકરણ એકની ડાબી બાજુએ વાસ્તવિક સંખ્યાનો વર્ગ છે તેથી જમણી બાજુ બીનો વર્ગ ઓછા ચાર એસી અનૃણ વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ જો બીનો વર્ગ ઓછા ચાર એસી ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ શૂન્ય તો વર્ગમૂળમાં બીનો વર્ગ ઓછા ચાર એસી અનૃણ વાસ્તવિક સંખ્યા મળે અભિવ્યક્તિ બીનો વર્ગ ઓછા ચાર એસી ને પ્રમાણિત દ્વિઘાત સમીકરણનો વિવેચક કહેવામાં આવે છે અને તેને ડી અથવા ડેલ્ટા વડે દર્શાવાય છે માટે ડી બરાબર બીનો વર્ગ ઓછા ચાર એસી આથી સમીકરણ એકને નીચે પ્રમાણે દર્શાવી શકાય કૌંસમાં બે એ એક્સ વત્તા બી આખાનો વર્ગ બરાબર ડી માટે કૌંસમાં બે એ એક્સ વત્તા બી આખાનો વર્ગ બરાબર કૌંસમાં વર્ગમૂળમાં ડી આખાનો વર્ગ માટે બે એ એક્સ વત્તા બી બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી માટે બે એ એક્સ બરાબર ઋણ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી એક્સ બરાબર માટે ઋણ બી વત્તા વર્ગમૂળમાં ડી છેદમાં બે એ અને ઋણ બી ઓછા વર્ગમૂળમાં ડી છેદમાં બે એ જ્યાં ડી બરાબર બી સ્ક્વેર ઓછા ચાર એસી એ પ્રમાણિત દ્વિઘાત સમીકરણ એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર શૂન્ય એ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય એ બી સી બિલોંગ્સ ટુ આર ના ઉકેલ છે દ્વિઘાત સમીકરણ એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર શૂન્ય એ બી સી બિલોંગ્સ ટુ આર ના બીજનું સ્વરૂપ વ્યાપક દ્વિઘાત સમીકરણ એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર શૂન્ય એ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય એ બી સી બિલોંગ્સ ટુ આર ના બે બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા બરાબર ઋણ બી વત્તા વર્ગમૂળમાં ડી છેદમાં બે એ અને બીટા બરાબર ઋણ બી ઓછા વર્ગમૂળમાં ડી છેદમાં બે એ જ્યાં ડી બરાબર બી નો વર્ગ ઓછા ચાર એસી વિવેચક ડીના મૂલ્ય પરથી દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ વિશે માહિતી એક જો ડી ઇઝ ગ્રેટર દેન શૂન્ય હોય તો સમીકરણના બંને બીજ ભિન્ન અને વાસ્તવિક મળે વળી જો ડી સમ્મેય સંખ્યાનો વર્ગ હોય તથા એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ હોય તો બંને બીજ સમ્મેય મળે બે જો ડી બરાબર શૂન્ય હોય તો સમીકરણના બંને બીજ વાસ્તવિક અને સમાન મળે તથા દરેક બીજનું મૂલ્ય ઋણ બી છેદમાં બે એ હોય આવા બીજને આવૃત્ત એટલે પુનરાવર્તિત બીજ કહે છે ત્રણ જો ડી ઇઝ લેસ ધેન શૂન્ય હોય તો સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી ઉપરની ચર્ચાને સંક્ષેપમાં વૃક્ષાકૃતિ સ્વરૂપે રજૂ કરતા હવે આપણે સૂત્રનો ઉપયોગ કરી કેટલાક દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવીએ આપેલા દ્વિઘાત સમીકરણો માટે વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજના સ્વરૂપ વિશે ચર્ચા કરો છ એક્સ નો વર્ગ ઓછા તેર એક્સ વત્તા છ બરાબર શૂન્ય અહીં છ એક્સ નો વર્ગ ઓછા તેર એક્સ વત્તા છ બરાબર શૂન્ય ને એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર શૂન્ય સાથે સરખાવતા એ બરાબર છ બી બરાબર ઋણ તેર સી બરાબર છ મળે હવે વિવેચક ડી બરાબર બી નો વર્ગ ઓછા ચાર એસી બરાબર કૌંસમાં ઋણ તેર નો વર્ગ ઓછા ચાર કૌંસમાં છ કૌંસમાં છ બરાબર એકસો અગણ્યોસિત્તેર ઓછા એકસો ચુમ્વાળીસ બરાબર પચીસ ઇઝ ગ્રેટર દેન શૂન્ય અહીં ડી ઇઝ ગ્રેટર દેન શૂન્ય તથા ડી પૂર્ણ વર્ગ છે વળી એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ હોવાથી આપેલ સમીકરણને બે ભિન્ન સમ્મેય બીજ છે એક્સ નો વર્ગ વત્તા બે એક્સ વત્તા ચાર બરાબર શૂન્ય અહીં એક્સ નો વર્ગ વત્તા બે એક્સ વત્તા ચાર બરાબર શૂન્ય ને એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર શૂન્ય સાથે સરખાવતા
a बराबर एक, b बराबर बे, c बराबर चार मळे। हवे विवेचक d बराबर b नो वर्ग ओछा चार ac बराबर कौंसमा बे आखा नो वर्ग ओछा चार कौंसमा एक कौंसमा चार बराबर चार ओछा सोळ बराबर ऋण बार इज लेस देन शून्य माटे d इज लेस देन शून्य। અહીં d ઇઝ લેસ ધેન 0 હોવાથી આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ નથી। આપેલા દ્વિઘાત સમીકરણોનો વિવેચક શોધો, તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો। જો સમીકરણના બીજ વાસ્તવિક હોય તો તે મેળવો। 4x નો વર્ગ વત્તા 4 વર્ગમૂળમાં 3x વત્તા 5 બરાબર 0। અહીં સમીકરણ 4x નો વર્ગ વત્તા 4 વર્ગમૂળમાં 3x વત્તા 5 બરાબર 0 ને ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, b બરાબર 4 વર્ગમૂળમાં 3, c બરાબર 5 મળે। હવે વિવેચક d બરાબર b નો વર્ગ ઓછા 4 ac બરાબર કૌંસમાં 4 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ ઓછા 4 કૌંસમાં 4 કૌંસમાં 5 બરાબર 16 કૌંસમાં 3 ઓછા 80 બરાબર 48 ઓછા 80 બરાબર ઋણ 32 ઇઝ લેસ ધેન 0 માટે d ઇઝ લેસ ધેન 0 માટે સમીકરણના વાસ્તવિક બીજ મળશે નહીં। ax નો વર્ગ ઓછા 2x વત્તા 1ના છેદમાં a બરાબર 0। અહીં સમીકરણ ax નો વર્ગ ઓછા 2x વત્તા 1ના છેદમાં a ને ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, b બરાબર ઋણ 2 અને c બરાબર 1ના છેદમાં a મળે। હવે વિવેચક d બરાબર b નો વર્ગ ઓછા 4ac બરાબર કૌંસમાં ઋણ 2 આખાનો વર્ગ ઓછા 4 કૌંસમાં a કૌંસમાં 1ના છેદમાં a બરાબર 4 ઓછા 4 બરાબર 0 માટે d બરાબર 0 માટે સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન છે। સમાન બીજ બરાબર આલ્ફા બરાબર બીટા બરાબર ઋણ b છેદમાં 2a બરાબર ઋણ કૌંસમાં ઋણ 2 છેદમાં 2a બરાબર 1ના છેદમાં a। આમ સમીકરણના બે વાસ્તવિક અને સમાન બીજ 1ના છેદમાં a છે। જો એ સમમેય હોય તો બીજ સમમેય થશે। કૌંસમાં x વત્તા 4 કૌંસમાં x વત્તા 5 બરાબર 3 કૌંસમાં x વત્તા 1 કૌંસમાં x વત્તા 2 વત્તા 12x માટે x કૌંસમાં x વત્તા 5 વત્તા 4 કૌંસમાં x વત્તા 5 બરાબર 3 મોટા કૌંસમાં x વત્તા 2 વત્તા 1 કૌંસમાં x વત્તા 2 વત્તા 12x માટે x નો વર્ગ વત્તા 5x વત્તા 4x વત્તા 20 બરાબર 3 કૌંસમાં x નો વર્ગ વત્તા 2x વત્તા x વત્તા 2 વત્તા 12x માટે x નો વર્ગ વત્તા 9x વત્તા 20 બરાબર 3x નો વર્ગ વત્તા 6x વત્તા 3x વત્તા 6 વત્તા 12x માટે x નો વર્ગ વત્તા 9x વત્તા 20 બરાબર 3x નો વર્ગ વત્તા 21x વત્તા 6 માટે 3x નો વર્ગ ઓછા x નો વર્ગ ઓછા 9x વત્તા 21x વત્તા 6 ઓછા 20 બરાબર 0 માટે 2x નો વર્ગ વત્તા 12x ઓછા 14 બરાબર 0 માટે 2 કૌંસમાં x નો વર્ગ વત્તા 6x ઓછા 7 બરાબર 0 માટે x નો વર્ગ વત્તા 6x ઓછા 7 બરાબર 0 માટે 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0। હવે x નો વર્ગ વત્તા 6x ઓછા 7 બરાબર 0 ને ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, b બરાબર 6, c બરાબર ઋણ 7 મળે। વિવેચક d બરાબર b નો વર્ગ ઓછા 4ac બરાબર કૌંસમાં 6 આખાનો વર્ગ ઓછા 4 કૌંસમાં 1 કૌંસમાં ઋણ 7
बराबर 36 + 28 बराबर 64 इज ग्रेटर देन 0 माटे समीकरणना बीज भिन्न अने वास्तविक मळे। वर्गमूळमां डी बराबर वर्गमूळमां 64 बराबर 8। हवे समीकरणना बे बीज अल्फा अने बीटा होय तो अल्फा बराबर ऋण बी वत्ता वर्गमूळमां डी छेदमां 2a અને બીટા બરાબર ઋણ બી ઓછા વર્ગમૂળમાં ડી છેદમાં 2a બરાબર ઋણ 6 + 8 છેદમાં 2 a બરાબર ઋણ 6 - 8 છેદમાં 2 1 બરાબર 2 / 2 બરાબર ઋણ 14 / 2 બરાબર 1 - 7। આમ આપેલ સમીકરણના બીજ 1 અને ઋણ 7 છે। 1 / x + 1 + 1 / x + 2 बराबर 4 / x + 4। x इज नॉट इक्वल टू ऋण 1, x इज नॉट इक्वल टू ऋण 2, x इज नॉट इक्वल टू ऋण 4। लसा अ बराबर (x + 1, x + 2, x + 4) दरेक पद ने (x + 1, x + 2, x + 4) વડે ગુણતા માટે (x + 1, x + 2, x + 4) (x + 1) (x + 1, x + 2, x + 4) (x + 2) બરાબર 4 (x + 1, x + 2, x + 4) (x + 4) માટે (x + 2, x + 4) (x + 1, x + 4) બરાબર (4, x + 1, x + 2) માટે (x²)(4x + 2x - 8) (x²)(4x + x - 4) બરાબર 4(x²)(2x - x - 2) માટે 2x² + 11x - 12 બરાબર 4x² + 8x - 4x - 8 માટે 2x² + 11x - 12 બરાબર 4x² + 12x - 8 માટે 4x² - 2x² + 12x - 11x - 8 - 12 બરાબર 0 માટે 2x² + x - 4 = 0 માટે 2x² + x - 4 = 0। હવે 2x² + x - 4 = 0 ને (ax²)(bx+c) = 0 સાથે સરખાવતા (a = 2) ઇઝ નોટ ઇક્વલ ટુ 0, (b = 1, c = -4) મળે। માટે વિવેચક ડી બરાબર (b²)-4ac = 1² - 4(2) - 4 બરાબર 1 + 32 = 33 ઇઝ ગ્રેટર દેન 0 માટે આપેલ સમીકરણના બીજ ભિન્ન અને વાસ્તવિક છે અને વર્ગમૂળમાં ડી બરાબર (√33). હવે સમીકરણના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા બરાબર (√b)(√d)/2a અને બીટા બરાબર (√b)-√d)/2a બરાબર (√1)/(√33)/2 બરાબર (√33)-1/4 બરાબર (√1)-(√33)/2 બરાબર (√33)-1/4। આપેલ સમીકરણના બીજ (√33)-1/4 અને (√)(√33)-1/4 છે। જો દ્વિઘાત સમીકરણ (k+1x²)-(k+4x + 2k) = 0, k બિલોંગ્સ ટુ R ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો k નું મૂલ્ય શોધો। અહીં (k+1x²)-(k+4x + 2k) = 0, k બિલોંગ્સ ટુ R ને
ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર k વત્તા 1 is not equal to 0 b બરાબર ઋણ 2 કૌંસમાં k વત્તા 4 c બરાબર 2k મળે હવે સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન છે માટે d બરાબર 0 માટે b નો વર્ગ ઓછા 4ac બરાબર 0 માટે છગડિયા કૌંસમાં ઋણ 2 કૌંસમાં k વત્તા 4 આખાનો વર્ગ ઓછા 4 કૌંસમાં k વત્તા 1 કૌંસમાં 2k બરાબર 0 માટે 4 કૌંસમાં k વત્તા 4 આખાનો વર્ગ ઓછા 8k કૌંસમાં k વત્તા 1 બરાબર 0 માટે 4 કૌંસમાં k નો વર્ગ વત્તા 8k વત્તા 16 ઓછા 8k નો વર્ગ ઓછા 8k બરાબર 0 માટે 4 k નો વર્ગ વત્તા 32k વત્તા 64 ઓછા 8k નો વર્ગ ઓછા 8k બરાબર 0 માટે ઋણ 4 k નો વર્ગ વત્તા 24k વત્તા 64 બરાબર 0 માટે ઋણ 4 કૌંસમાં k નો વર્ગ ઓછા 6k ઓછા 16 બરાબર 0 માટે k નો વર્ગ ઓછા 6k ઓછા 16 બરાબર 0 કારણ કે ઋણ 4 is not equal to 0 16 k k 8 2 ઓછા વત્તા માટે k નો વર્ગ ઓછા 8k વત્તા 2k ઓછા 16 બરાબર 0 માટે k કૌંસમાં k ઓછા 8 વત્તા 2 કૌંસમાં k ઓછા 8 બરાબર 0 માટે કૌંસમાં k ઓછા 8 કૌંસમાં k વત્તા 2 બરાબર 0 માટે k ઓછા 8 બરાબર 0 અથવા k વત્તા 2 બરાબર 0 માટે k બરાબર 8 અથવા k બરાબર ઋણ 2 આમ k નું મૂલ્ય 8 અથવા ઋણ 2 હોય તો આપેલા સમીકરણના બીજ વાસ્તવિક તથા સમાન થાય બે ક્રમિક અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 290 છે તો બંને સંખ્યાઓ શોધો યાદ રાખો અયુગ્મ ધનપૂર્ણાંક ધારવા માટે નીચેની રીત અનુસરો અયુગ્મ ધનપૂર્ણાંક 3 અને 5 છે 3 અને 3 વત્તા 2 એટલે કે x અને x વત્તા 2 ધારો કે પ્રથમ અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા x છે માટે બીજી ક્રમિક અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા x વત્તા 2 થાય આ બે સંખ્યાઓના વર્ગોનો સરવાળો 290 છે માટે x નો વર્ગ વત્તા કૌંસમાં x વત્તા 2 આખાનો વર્ગ બરાબર 290 માટે x નો વર્ગ વત્તા 4x વત્તા 4 બરાબર 290 માટે 2x નો વર્ગ વત્તા 4x વત્તા 4 ઓછા 290 બરાબર 0 માટે 2x નો વર્ગ વત્તા 4x ઓછા 286 બરાબર 0 માટે 2 કૌંસમાં x નો વર્ગ વત્તા 2x ઓછા 143 બરાબર 0 માટે x નો વર્ગ વત્તા 2x ઓછા 143 બરાબર 0 કારણ કે 2 is not equal to 0 143 xx 11 13 ઋણ ધન માટે x નો વર્ગ ઓછા 11x વત્તા 13x ઓછા 143 બરાબર 0 માટે x કૌંસમાં x ઓછા 11 વત્તા 13 કૌંસમાં x ઓછા 11 બરાબર 0 માટે કૌંસમાં x ઓછા 11 કૌંસમાં x વત્તા 13 બરાબર 0 માટે x ઓછા 11 બરાબર 0 અથવા x વત્તા 13 બરાબર 0 માટે x બરાબર 11 અથવા x બરાબર ઋણ 13 પરંતુ x બરાબર ઋણ 13 શક્ય નથી કારણ કે x એ ધનપૂર્ણાંક છે માટે x બરાબર 11 આમ પ્રથમ અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા x બરાબર 11 અને બીજી અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા બરાબર x વત્તા 2 બરાબર 11 વત્તા 2 બરાબર 13 માટે માંગેલ ક્રમિક અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યાઓ 11 અને 13 છે ટાળો કૌંસમાં 11 નો વર્ગ વત્તા કૌંસમાં 13 નો વર્ગ બરાબર 121 વત્તા 169 બરાબર 290
બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. જો સંખ્યામાં 36 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યાના અંકો જૂની સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળે છે. તે સંખ્યા શોધો. યાદ રાખો, 21, 7, 21/7 બરાબર 3, x, 21/x, બે અંકોનો ગુણાકાર 21 છે. ધારો કે 7×3 બરાબર 21. તો જો એક સંખ્યા 7 તો બીજી સંખ્યા 21/7 બરાબર 3 થાય. વ્યાપક રીતે એક સંખ્યા x તો બીજી સંખ્યા 21/x થાય. ધારો કે બે અંકોની એક સંખ્યાનો દશકનો અંક x છે, તેથી એકમનો અંક 21/x થાય. માટે મૂળ સંખ્યા બરાબર 10 દશકનો અંક વત્તા એકમનો અંક બરાબર 10x + 21/x. અંકોની અદલાબદલી કરતા નવો દશકનો અંક 21/x અને એકમનો અંક x થાય. માટે નવી સંખ્યા બરાબર 10x + 21/x બરાબર 210/x + x. હવે કૂટપ્રશ્નની શરત મુજબ મૂળ સંખ્યા વત્તા 36 બરાબર નવી સંખ્યા. માટે 10x + 21/x + 36 બરાબર 210/x + x. દરેક પદને x વડે ગુણતા, માટે x·10x + x·21/x + 36x બરાબર 210/x·x + x·x. માટે 10x²+21+36x બરાબર 210/x². માટે 10x²-x²+36x+21 -210 = 0. માટે 9x²-36x −189 = 0. માટે 9x²-4x − 21 = 0. માટે x²-4x − 21 = 0. કારણ કે 9 ≠ 0. 21xx 7 3 − માટે x²-7x − 3x − 21 = 0. માટે x·7 − 3 = 0. માટે x·7 = 0 અથવા x − 3 = 0. માટે x·7 અથવા x·3. પરંતુ સંખ્યાનો અંક ઋણ ન હોઈ શકે, તે 0, 1, 2, ……9 હોય. માટે x·7 શક્ય નથી. માટે x·3. મૂળ સંખ્યા બરાબર 10x·21/x બરાબર 10³-21/3 બરાબર 30+7 = 37. આમ માંગેલ સંખ્યા 37 છે. ચકાસણી: 37ના અંકો 3 અને 7 છે. 3×7 = 21. 37માં 36 ઉમેરતા 37+36 = 73, જે 37થી ઉલટી સંખ્યા છે. સુનીતાની હાલની ઉંમર તેની દીકરી અનિતાની ઉંમરના 6 ગણા કરતા 2 વર્ષ ઓછી છે. 5 વર્ષ પછીથી તે બંનેની ઉંમરનો ગુણાકાર 330 થશે. જ્યારે દીકરી અનિતાનો જન્મ થયો ત્યારે સુનીતાની ઉંમર કેટલી હશે? ધારો કે અનિતાની હાલની ઉંમર 1 વર્ષ છે. હવે સુનીતાની ઉંમર બરાબર 6 અનિતાની ઉંમર −2 બરાબર 6x − 2 વર્ષ. 5 વર્ષ પછી અનિતાની ઉંમર બરાબર −x+5 વર્ષ અને સુનીતાની ઉંમર બરાબર −6x − 5 = 6x + 3 વર્ષ થાય. આ બંનેની ઉંમરનો ગુણાકાર 330 આપેલ છે. માટે −x+5 − 6x + 3 = 330. માટે 6x²-3x + 30x + 15 = 330. માટે 6x²-33x + 15 −330 = 0. માટે 6x²-3x
વત્તા 33 એક્સ ઓછા 315 બરાબર 0 માટે 3 કૌંસમાં 2 એક્સ નો વર્ગ વત્તા 11 એક્સ ઓછા 105 બરાબર 0 માટે 2 એક્સ નો વર્ગ વત્તા 11 એક્સ ઓછા 105 બરાબર 0 કારણ કે 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 105 ગુણ્યા 2 ના એવા બે ભાગ પાડો કે જેમની બાદબાકી 11 થાય 105 ગુણ્યા 2 બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 2 3 ગુણ્યા 7 21 5 ગુણ્યા 2 10 એક્સ એક્સ 21 10 વત્તા ઓછા માટે 2 એક્સ નો વર્ગ ઓછા 10 એક્સ વત્તા 21 એક્સ ઓછા 105 બરાબર 0 માટે 2 એક્સ કૌંસમાં એક્સ ઓછા 5 વત્તા 21 કૌંસમાં એક્સ ઓછા 5 બરાબર 0 માટે કૌંસમાં એક્સ ઓછા 5 કૌંસમાં 2 એક્સ વત્તા 21 બરાબર 0 માટે એક્સ ઓછા 5 બરાબર 0 અથવા 2 એક્સ વત્તા 21 બરાબર 0 માટે એક્સ બરાબર 5 અથવા 2 એક્સ બરાબર ઋણ 21 માટે એક્સ બરાબર ઋણ 21 છેદમાં 2 પરંતુ એક્સ બરાબર ઋણ 21 છેદમાં 2 શક્ય નથી કારણ કે ઉંમર ઋણ ન હોય માટે એક્સ બરાબર 5 આમ અનિતાની હાલની ઉંમર બરાબર એક્સ બરાબર 5 વર્ષ સુનિતાની હાલની ઉંમર બરાબર 6 એક્સ ઓછા 2 બરાબર 6 કૌંસમાં 5 ઓછા 2 બરાબર 30 ઓછા 2 બરાબર 28 વર્ષ હવે અનિતાનો જન્મ 5 વર્ષ પહેલા થયો હોવાથી સુનિતાની ત્યારની ઉંમર બરાબર 28 ઓછા 5 બરાબર 23 વર્ષ હશે એક લંબચોરસ બગીચાની પરિમિતિ 360 મીટર અને ક્ષેત્રફળ 8000 મીટરનો વર્ગ છે બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધો બગીચાની લંબાઈ પહોળાઈ કરતાં મોટી છે ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ x મીટર છે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ માટે 8000 બરાબર x ગુણ્યા પહોળાઈ માટે 8000 છેદમાં x બરાબર પહોળાઈ માટે લંબચોરસ બગીચાની પહોળાઈ બરાબર 8000 છેદમાં x મીટર હવે લંબચોરસ બગીચાની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ માટે 360 બરાબર 2 કૌંસમાં x વત્તા 8000 છેદમાં x માટે 360 છેદમાં 2 બરાબર x વત્તા 8000 છેદમાં x માટે 180 બરાબર x વત્તા 8000 છેદમાં x માટે 180x બરાબર x નો વર્ગ વત્તા 8000 માટે x નો વર્ગ ઓછા 180x વત્તા 8000 બરાબર 0 યાદ રાખો ખાસ અગત્યનું હવે 8000 ના એવા બે ભાગ પાડો કે જેમનો સરવાળો 180 થાય આ રીત થોડી મુશ્કેલ છે તેને સરળ બનાવવા માટે 8000 માંથી 2 શૂન્ય કાઢી લો એટલે કે 80 થાય અને 180 માં 1 શૂન્ય કાઢી લેતા 18 થાય હવે 80 ના એવા બે ભાગ પાડો જેમનો સરવાળો 18 થાય તો 80 ના બે ભાગ 10 અને 8 મળે હવે 1 શૂન્ય બંનેને આપી દો એટલે કે 100 અને 80 મળે માટે 100 અને 80 નો સરવાળો બરાબર 180 અને ગુણાકાર બરાબર 8000 થશે 8000 x x 100 80 ઓછા ઓછા માટે x નો વર્ગ ઓછા 100x ઓછા 80x વત્તા 8000 બરાબર 0 માટે x કૌંસમાં x ઓછા 100 ઓછા 80 કૌંસમાં x ઓછા 100 બરાબર 0 માટે કૌંસમાં x ઓછા 100 કૌંસમાં x ઓછા 80 બરાબર 0 માટે x ઓછા 100 બરાબર 0 અથવા x ઓછા 80 બરાબર 0 માટે x બરાબર 100 અથવા x બરાબર 80 1 લંબાઈ x બરાબર 100 મીટર માટે પહોળાઈ બરાબર 8000 છેદમાં x બરાબર 8000 છેદમાં 100 બરાબર 80 મીટર માટે લંબાઈ x બરાબર 80 મીટર માટે પહોળાઈ બરાબર 8000 છેદમાં 80 બરાબર 100 મીટર પરંતુ લંબાઈ એ પહોળાઈ કરતાં વધુ છે માટે લંબચોરસ બગીચાની લંબાઈ 100 મીટર અને પહોળાઈ 80 મીટર છે
एक साइकल सवार पोतानी सामान्य झड़प में दर कलाके 2 किलोमीटर नो वधारो करे तो निर्धारित स्थले पहुंचवामां 2 कलाक ओछो समय लागे छे। जो निर्धारित स्थल 35 किलोमीटर दूर होय तो साइकल सवारनी सामान्य झड़प शोधो। धारो के साइकल सवारनी सामान्य झड़प x किलोमीटर प्रति कलाक छे। आ झड़पे 35 किलोमीटर अंतर कापवा माटे लागतो समय शोधीए। अंतर किलोमीटर मां, समय कलाक मां, x 1 माटे 35 तो केटला बराबर 35 × 1/x बराबर 35/x कलाक। हवे साइकल सवार झड़प में 2 किलोमीटर प्रति कलाक नो वधारो करे तो तेनी नवी झड़प कौंस में x + 2 किलोमीटर प्रति कलाक थाय। आ झड़पे 35 किलोमीटर अंतर कापवा माटे लागतो समय शोधीए। अंतर किलोमीटर में, समय कलाक में, x + 2 = 1 माटे 35 तो केटला बराबर 35 × 1/x + 2 बराबर 35/x + 2 कलाक। हवे निर्धारित स्थले पहुंचवा पहला करता 2 कलाक ओछो समय लागे छे। माटे 35/x + 2 बराबर 35/x - 2 बन्ने बाजू x + 2 वडे गुणता। माटे x + 2 × 35/x + 2 बराबर x + 2 × 35/x - 2x + 2 માટે 35x = 35 × 2 - 2x² - 4x માટે 35x = 35x + 70 - 2x² - 4x માટે 2x² + 35x - 35x + 4x - 70 = 0 માટે 2x² + 4x - 70 = 0 માટે 2x² + 2x - 35 = 0 માટે x² + 2x - 35 = 0 કારણ કે 2 ≠ 0 માટે x² - 7x - 5x - 35 = 0 માટે x + 7 × x - 5 = 0 માટે x + 7 = 0 અથવા x - 5 = 0 માટે x = 7 અથવા x = 5 પરંતુ ઝડપ ઋણ ન હોય માટે x = 7 શક્ય નથી માટે x = 5। આમ સાયકલ સવારની સામાન્ય ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક હશે। એક યાંત્રિક હોડીની ઝડપ સ્થિર પાણીમાં 25 કિલોમીટર પ્રતિ કલાક છે। હોડી નદીના પ્રવાહની દિશામાં 60 કિલોમીટર જઈ તેટલું જ અંતર નદીના પ્રવાહની સામેની દિશામાં કાપી તે જ સ્થળે 5 કલાકમાં પાછી આવે છે। નદીના પ્રવાહની ઝડપ શોધો। કૌંસમાં નદીના પ્રવાહની ઝડપ હોડીની ઝડપ કરતા ઓછી છે। ધારો કે નદીના પ્રવાહની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે। આપેલ વિગત મુજબ 25 > x માટે નદીના પ્રવાહની દિશામાં યાંત્રિક હોડીની ઝડપ કૌંસમાં 25 + x કિલોમીટર પ્રતિ કલાક અને નદીના પ્રવાહની સામેની દિશામાં યાંત્રિક હોડીની ઝડપ કૌંસમાં 25 - x કિલોમીટર પ્રતિ કલાક થશે। હવે નદીના પ્રવાહની દિશામાં 60 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય અંતર કિલોમીટરમાં, સમય કલાકમાં, કૌંસમાં 25 + x = 1 માટે 60 = કેટલા બરાબર 60/25 + x કલાક। તેવી જ રીતે નદીના પ્રવાહની સામેની દિશા માટે અંતર કિલોમીટરમાં, સમય કલાકમાં, કૌંસમાં 25 - x = 1 માટે 60 તો કેટલા બરાબર 60/25 - x કલાક। હવે કૂટપ્રશ્નની શરત મુજબ કુલ સમય 5 કલાક થાય છે માટે 60/25 + x + 60/25 - 5 માટે 60 ( 1/25 + 1/25 - 25 - 5 માટે 60/5 (
पच्चीस ओछा एक्स वत्ता पच्चीस वत्ता एक्स छेदमा कौंसमा पच्चीस वत्ता एक्स कौंसमा पच्चीस ओछा एक्स बराबर एक माटे बार कौंसमा पचास छेदमा छ सौ पच्चीस ओछा एक्स नो वर्ग बराबर एक माटे छ सौ बराबर छ सौ पच्चीस ओछा एक्स नो वर्ग माटे एक्स नो वर्ग वत्ता छ सौ ओछा छ सौ पच्चीस बराबर शून्य माटे एक्स नो वर्ग ओछा पच्चीस बराबर शून्य माटे कौंसमा एक्स ओछा पांच कौंसमा एक्स वत्ता पांच बराबर शून्य माटे एक्स ओछा पांच बराबर शून्य अथवा एक्स वत्ता पांच बराबर शून्य माटे एक्स बराबर पांच अथवा एक्स बराबर ऋण पांच परंतु झड़प ऋण न होय माटे एक्स बराबर ऋण पांच शक्य नथी माटे एक्स बराबर पांच आम नदीना प्रवाहनी झड़प पांच किलोमीटर प्रति कलाक थाय चकासणी नदीना प्रवाहनी दिशामा प्रवाहनो समय बराबर साइठ छेदमा पच्चीस वत्ता एक्स बराबर साइठ छेदमा पच्चीस वत्ता पांच बराबर साइठ छेदमा त्रीस बराबर बे नदीना प्रवाहनी सामेनी दिशामा प्रवाहनो समय बराबर साइठ छेदमा पच्चीस ओछा एक्स बराबर साइठ छेदमा पच्चीस ओछा पांच बराबर साइठ छेदमा वीस बराबर त्रण कलाक माटे कुल समय बे वत्ता त्रण बराबर पांच कलाक।